નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પૂરક વાંચન 4 અમૂલ્ય ભેટ તેના વિશે વાત કરતા હતા. આપણે જોયું હતું કે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે બધા પોતપોતાની શક્તિ પ્રમાણે ભેટ આપે છે, ત્યારે તાઓ પણ પોતાને મળેલો કાટવાળો સિક્કો પેલા બોધ ભિક્ષુને આપે છે. પણ આ બોધ ભિક્ષુ એ સિક્કોનો સ્વીકાર કરતો નથી, ત્યારે આ તાઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે ખૂબ રડે છે અને વિચારે છે કે હું કેટલી કમભાગી છું કે આવા પવિત્ર કામમાં કશું પણ આપી શકતી નથી. હવે આગળ શું થશે તે આપણે જોઈશું. ખૂણે ખૂણેથી ભાટ ભાટની ભેટ લઈને 100 ભિક્ષુઓ મઠમાં આવી ગયા. આ બુદ્ધ ભગવાનની મૂર્તિ બનાવવા માટે બધા અલગ અલગ જગ્યાએ ભિક્ષા માંગવા માટે નીકળેલા ભિક્ષુઓ બધી જાત જાતની ભેટ લઈને પોતાના આશ્રમમાં પાછા ફરે છે. ધર્મગુરુએ આ બધા ઘણેના મોતી ભથ્થીમાં નાખીને ઓગાળ્યા. આ બધા ઘણેરાને જે ધર્મગુરુ હતા તેમણે એક મોટી ભથ્થીમાં નાખી દીધા. તેની નીચે આગ સળગાવી અને આ બધા ઘણેરાને ઓગાળી નાખવામાં આવ્યા. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. ત્યારબાદ આ જે બધા ઘણેરા પીગાળી નાખવામાં આવેલા હતા તેમાંથી એક પ્રવાહી તૈયાર થયું અને એ પ્રવાહીને એક મોટા બીબામાં નાખવામાં આવ્યું અને તેમાંથી એક મોટી બુદ્ધ ભગવાનની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ મૂર્તિ જોતાં જ 100 આશ્ચર્યચકિત બની ગયા. પણ આ મૂર્તિ જેવી તૈયાર થઈ અને બધાએ જોઈ કે બધાને ખૂબ જ નવાઈ લાગી. અરે આ શું, બધા જોઈને કહે છે કે અરે આ શું થયું, આ મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ કેમ છે, આ જે મૂર્તિ છે તમે જોઈ શકો છો ને, હા તેના ચહેરા ઉપર નાખુશી એટલે કે હાસ્ય દેખાતું નથી. તો બધા વિચારે છે કે મૂર્તિ આવી કેમ બની છે, આ ધાતુમાં બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતૂર બની ગયા. પછી બધા વિચાર કરે છે કે એમણે જે બધી ધાતુઓ ભેગી કરી હતી તેમાં કે પછી જે આ બીબું બનાવવામાં આવ્યું હતું તેમાં કે પછી આ બધા અલંકારોને પીગારીને જે રસ તૈયાર કરવામાં આવ્યો હતો તે કોઈકમાં કંઈ ખામી રહી ગઈ હશે, બધા જ ચિંતા કરવા લાગ્યા. મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યા અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને, કોઈને ફરજ પાડવામાં આવી નથી ને, કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને, આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલટ થઈ છે. હવે જ્યારે આ મૂર્તિ બરાબર બનતી નથી ત્યારે જે આ ધર્મગુરુ હતા તેમણે બધા શિષ્યોને ભેગા કર્યા અને બધાને પૂછે છે કે તમે જે બધા પાસેથી ભિક્ષા માંગીને બધી ભેટ લાવ્યા છે તે ભેટ બધાએ રાજી ખુશીથી એટલે કે પોતાની મરજીથી આપી હતી ને, તમે કોઈને જબરજસ્તી તો નથી કરી ને, તમને કોઈએ પ્રેમપૂર્વક આપેલી ભેટનો તમે અસ્વીકાર તો નથી કર્યો ને, એટલે કે તમે કોઈની ભેટ નહીં લીધી હોય એવું તો નથી કર્યું ને, તમે આ વિવિધ જાતની ભેટ મેળવવામાં કોઈ જગ્યાએ ભૂલ તો નથી કરી ને. આમ વિવિધ પ્રશ્નો પૂછીને આ ધર્મગુરુ કઈ જગ્યાએ ભૂલ થઈ તે શોધવાનો પ્રયત્ન કરે છે. એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંડો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો. જ્યારે ધર્મગુરુ આવા વિવિધ સવાલો પૂછે છે ત્યારે એક ભિક્ષુક ઊભો થાય છે અને તે કહે છે કે મને એક છોકરીએ ગંડો કાટવાળો સિક્કો આપ્યો હતો પણ મેં તે લીધો ન હતો. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અણમોલ ભેટ ગણાય. ત્યારે પેલા જે ધર્મગુરુ હતા તે કહે છે કે આવા પવિત્ર કામ માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ આપે તો એ ખૂબ જ મૂલ્યવાન ભેટ ગણાય. જેની પાસે અદ્રક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે, એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે તેનું મૂલ્ય વધારે છે. ધર્મગુરુ સમજાવતા કહે છે કે જેમની પાસે ઘણી બધી સંપત્તિ છે એટલે કે રૂપિયા પૈસા છે,
અલંકારો છે, બરાબર ને? તો એમાંથી એ થોડો ભાગ આપે તો એ એટલી બધી મોટી વાત કહેવાતી નથી. પણ જેની પાસે કશું જ નથી તે તેની પાસે કશું ન હોવા છતાં પણ કંઈક ને કંઈક આપે છે તો તેનું મૂલ્ય વધારે છે. ત્યારબાદ આ ધર્મગુરુ કહે છે, ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ત્યારબાદ કહે છે કે વ્યક્તિ પોતાના હૃદયથી પ્રેમપૂર્વક કોઈ ભેટ આપે તેનું જ સૌથી વધારે મહત્ત્વ છે. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ મેળવી લાવો. ત્યારબાદ ધર્મગુરુ પેલા ભિક્ષુકને કહે છે કે ભગવાનને આપવામાં આવેલી ભેટનો આપણે અસ્વીકાર કરીએ, તે લેવાની ના પાડીએ તો ભગવાન નારાજ થઈ જાય છે. માટે જલ્દી જાઓ ને પેલી ભેટ લઈ આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાય અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. જ્યારે ધર્મગુરુ આ બધું સમજાવે છે ત્યારે પેલા ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને ત્યાંથી તરત જ તાઓને મળવા માટે ચાલી નીકળે છે. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું, ભિક્ષુએ તાઓને શા માટે બોલાવી હશે? એ ભિક્ષુ તો ફરીથી પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવે છે અને પેલી નાની તાઓને બોલાવે છે. જ્યારે બધા જુએ છે ત્યારે બધાને જ નવાઈ લાગે છે કે આ ભિક્ષુ તાઓને શું કામ બોલાવતા હશે. ભિક્ષુએ કહ્યું, બહેન, મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. ભિક્ષુ તો પેલી તાઓ પાસે આવે છે અને કહે છે કે હું તારી માફી માંગવા માટે આવ્યો છું. તે દિવસે મેં તારી ભેટ સ્વીકારી હતી નહીં, પણ આજે હું તે લેવા માટે આવ્યો છું. તારી ભેટ વગર ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ બની શકે તેમ નથી. તાઓએ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી રીતે કેવી મૂલ્યવાન હશે. જ્યારે ભિક્ષુ આવું બધું કહે છે તો એ તાઓ તો આંગળી મૂકીને મોઢા ઉપર સાંભળ્યા કરે છે અને ઘરના નોકરો પણ આ વાત સાંભળતા હોય છે. તેમને આ સાંભળીને નવાઈ લાગે છે કે તાઓ પાસે એવી કઈ વસ્તુ હશે કે જેને લેવા માટે આ બોટ ભિક્ષુ અહીં સુધી આવ્યા છે. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. ત્યારે તો પેલી તાઓ પોતાની બૂટની અંદર મૂકી રાખેલો કાટવાળો સિક્કો પેલા ભિક્ષુને આપે છે. તાઓને આ સિક્કો આપતા થોડો સંકોચ થાય છે, છતાં પણ ભિક્ષુના માંગવાથી તે આ સિક્કો આપે છે. ભિક્ષુએ તે સ્મિત સાથે સ્વીકારીને એને આશીર્વાદ આપ્યા. ભિક્ષુ હસે છે અને તે સિક્કો લઈ લે છે અને સાથે તાઓને આશીર્વાદ આપે છે. બોટ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી. આ ભિક્ષુ ફરીથી પોતાના આશ્રમમાં જાય છે અને તાઓએ આપેલી નાનકડી ભેટ પેલો કાટવાળો સિક્કો તેના ધર્મગુરુને વડાને આપે છે. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને બીબામાં ધરવામાં આવ્યો. ફરીથી જે આગળ બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ હતી તે અને એની સાથે તાઓનો આપેલો સિક્કો એ બંનેને ભેગા ઓગાળવામાં આવે છે અને ફરીથી રસ તૈયાર કરવામાં આવે છે અને તેને બીબામાં ધરવામાં આવે છે. સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. ત્યારબાદ જે ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર થઈ તે ખૂબ જ સુંદર હતી અને નમણી હતી. એવી સરસ મજાની ભવ્ય મૂર્તિ તૈયાર થાય છે. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો, એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ ને આશ્ચર્ય અનુભવ્યા. આ જે નવી મૂર્તિ તૈયાર થઈ હતી તેનું સ્મિત એટલે કે તેનું મુખ હતું તે સ્મિતથી ભરેલું હતું. તેમાં ભગવાન બુદ્ધ હસી રહ્યા હતા. એના આંખોમાં કરુણા દેખાતી હતી. એનો ચહેરો એકદમ સ્નેહભાવથી ચમકતો હતો. આ જોઈને બધા જ ખૂબ જ આનંદ પામે છે અને સાથે સાથે આશ્ચર્ય પણ અનુભવે છે. નાનકડી તાઓના આનંદનો તો પાર ન હતો. હવે આ તાઓ જ્યારે આ મૂર્તિ જોઈ છે તો એ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. એના
આનંદની તો કોઈ સીમા જ રહેતી નથી. તો જોયું ફ્રેન્ડ્સ, આ ટાઓની સાચા હૃદયથી અને પ્રેમપૂર્વક આપેલી ભેટનું મહત્વ, તેની નાનકડી ભેટને કારણે ભગવાન બુદ્ધની મૂર્તિ કેવી સુંદર બને છે. બરાબર ને ફ્રેન્ડ્સ, આપણે પણ ભગવાનને જયારે કોઈ ભેટ દઈએ તો તેની કિંમતનું મહત્વ નથી હોતું, પણ સાચા હૃદયથી અને પ્રેમપૂર્વક આપેલી ભેટનું મહત્વ હોય છે. એટલે ક્યારે પણ કોઈને ભેટ આપો કે આપણે ભેટ લઈએ ત્યારે તેની કિંમત નહીં જોતા તે ભેટ આપનારની સાચી ભાવનાને જોવી જોઈએ. બરાબર ને? તો ફરી મળીશું, આવજો.